हाउ आर यू, केम छो विद्यार्थी मित्रों, सो मजा में। रोजनी लेक्चर नी श्रेणी में आज आप प्रकरण नंबर 3 एनी अंदर लेक्चर नंबर 12 छे 12 एना माटे आपणे सौ भेगा मळ्या छीए, बराबर। हाँ, तो આપણે આજે જે ચર્ચા કરવાની છે અગાઉની જે બધી ચર્ચાઓ હતી એના સ્ટેન્ડમાંમાં જ બધું ચાલે છે। આજે આપણે વિદ્યુત કોષ છે ને ભાઈ, એ વિદ્યુત કોષના સંયોજનની વાત કરવાની છે। જે રીતે આપણે અવરોધોના સંયોજનની વાત કરી, અવરોધો માટે એના સંયોજનના કેટલા પ્રકાર આપણે કીધા હતા ભાઈ? હા, 3 પ્રકાર કીધા હતા, બરાબર છે। ક્યાં ક્યાં 3 પ્રકાર? હા બરાબર, હા તું કે જોઈ, સરસ। હજી ત્રીજો પ્રકાર બાકી? હા સાબાશ, મિશ્ર જોડાણ, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ, બરાબર છે। એવી જ રીતે વિદ્યુત કોષોનું પણ સંયોજન આવી રીતના કરી શકાય। આપણને મનની અંદર પ્રશ્ન એવો થાય કે સાહેબ આવા સંયોજનની જરૂર શા માટે પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની અંદર કોઈકવાર વધારે વોલ્ટેજ અથવા તો વધારે પ્રવાહની જરૂર પડે ત્યારે એક કરતાં વધારે કોષો જોડી અને આપણી જરૂરિયાત મુજબનો પ્રવાહ છે ને એ પ્રાપ્ત કરવા માટે આવા સંયોજનની જરૂર પડે। આપણે ઘણી વખત ભારેખમ વસ્તુ હોય તો એકની બદલે 3 જણ ભેગા થઈને એને ધક્કો મારીને ઢસડીએ છીએ ને, બરાબર। એવી રીતે કોઈ એવું સાધન હોય કે જે ઇલેક્ટ્રિક ઉપર કામ કરતું હોય એને ઝાઝા પ્રવાહની ઝાઝા વોલ્ટેજની જરૂર હોય તો એક કરતાં વધારે વિદ્યુત કોષોને આપણી જરૂરિયાત મુજબ પરિપથની અંદર જોડી અને સંયોજન કરવામાં આવે છે અને પછી આપણે ઈચ્છીએ એ કામ આપણે એમની પાસેથી મેળવી શકીએ છીએ। આથી કરીને સંયોજનની જરૂર પડે। વિદ્યુત કોષોના પણ સંયોજન જુદી જુદી 3 રીતે થઈ શકે। તમારી સામે અહીંયા મેં લખ્યું છે કોષોનું સંયોજન, એના કેટલા પ્રકાર કીધા ભાઈ? હા કેટલા કીધા છે? 3 પ્રકાર, બરાબર। ક્યાં? શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ। એમાંના આપણે શ્રેણી જોડાણ છે ને એની ચર્ચા આજે વિગતે કરવી છે, એના પછી સમાંતર જોડાણની વાત આપણે પાછા આની પછીના લેક્ચરની અંદર લઈશું અને શ્રેણી સમાંતર બંનેની ચર્ચા કરી લીધા પછી આપણે મિશ્ર જોડાણની વાત કરીશું। બહુ જ સુંદર રીતે બધા જ ટોપિકોની આપણે આપણને પોતાને સંતોષ થાય એવી રીતના બધી ચર્ચા કરવાની છે અને આપણે સૌએ ચર્ચાની અંદર ભાગ લેવાનો છે। નિયમિત રીતે આ બધી વસ્તુ આપણે કરવાની છે। પછી જુઓ પ્રકરણ નંબર 3 આ છેડે પહેલાંથી શરૂ કરી અને છેક સુધીનું કાંઈ પણ પૂછે તમને આવડતું જશે। ફિઝિક્સ અઘરું નથી, એને કઈ રીતે તમે સમજો છો એ વસ્તુ મહત્વની છે। એકવાર સમજાઈ ગયા પછી ફિઝિક્સ જેવો સહેલો એક વિષય નથી, બરાબર ને ભાઈ? આપણે આવી બધી વાતો કરીએ છીએ 11મા ધોરણમાં, પણ તમને આ અહેસાસ કરાવ્યો હતો એ જ વાત ફરીથી આપણે 12મા ધોરણમાં કરીએ છીએ, બરાબર। શ્રેણી જોડાણના પણ વિદ્યાર્થી મિત્રો પાછા 2 પેટા પ્રકાર છે, હો ક્યાં છે એ મેં અહીંયા બતાવ્યા છે। ટેક્સ્ટબુકની અંદર આવું તમને જોવા નહીં મળે પણ આવી રીતના આપણે સમજીએ ને એટલે હાડોહાડ ઉતરી જાય, બરાબર ને? હા, તો એ હાડોહાડ ઉતર્યા પછી જ ભણવાની મજા આવે ને ભાઈ, બરાબર। શ્રેણી જોડાણના 2 પ્રકાર કીધા છે પેટા પ્રકાર, એક શ્રેણી સહાયક અને એક શ્રેણી વિરોધક। તો કેવું જોડાણ હોય એને સહાયક જોડાણ કહેવાય અને કેવું જોડાણ હોય એને વિરોધક જોડાણ કહેવાય એની પણ આપણે આજે ચર્ચા કરવાની છે। પહેલાં આપણે શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ છે એની ચર્ચા કરીએ। આપણી પાસે જુદું જુદું EMF ધરાવતા અને જુદો જુદો આંતરિક અવરોધ ધરાવતા એવા 2 વિદ્યુત કોષો છે। એમાંના એક વિદ્યુત કોષ છે એનું EMF Epsilon 1 છે અને તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધ R1 છે।
बीजो जे विद्युत कोष छे एनु ईएमएफ एप्सिलॉन टू छे अने एनो आंतरिक अवरोध छे ते आर टू छे। आवा बे विद्युत कोषों ने आपणे एक बीजा साथे श्रेणीनी अंदर जोड़िए छीए। भाई मने कहजो श्रेणी जोड़ाणनो मुख्य ओळखवानो रस्तो क्यो, कई रीते ओळखीए कई क्या श्रेणीमां छे? हाँ बराबर छे, वाह 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 साबाश। जो आम याद होवुं जोईए, केटलुं सरस मजानुं एने कीधुं કે આપેલા બંને ઘટકને એક પછી એક જોડેલા હોવા જોઈએ અને એ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એક માર્ગીય હોવો જોઈએ। બસ ખુશ કરી દીધા ભાઈ તમે તો, શું વાત છે, હે સરસ સરસ। ચાલો આવી રીતના આપણે બંને વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડવાના છે જેથી કરીને પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એક માર્ગીય રહે, બરાબર। આવો એક નાનો એવો પરિપથ, સંયોજન પરિપથ તમારી સામે અહીંયા બોર્ડ ઉપર રજૂ કર્યો છે। જો એક વિદ્યુત કોષ છે એનું ઈએમએફ એપ્સિલોન વન છે અને એનો આંતરિક અવરોધ આર વન છે, એક વિદ્યુત કોષ બીજો જે આપ્યો છે એનું ઈએમએફ એપ્સિલોન ટુ છે અને એનો આંતરિક અવરોધ આર ટુ છે। વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો, એવો એક પણ વિદ્યુત કોષ નથી કે જેનો આંતરિક અવરોધ શૂન્ય હોય, એટલે કોઈ દિવસ સ્મોલ આર બરોબર ઝીરો શક્ય છે જ નહીં। હા શક્ય એટલો ઓછો હોય એ આપણી માટે સારું છે જેથી કરીને બાહ્ય પરિપથની અંદર સારામાં સારો પ્રવાહ મળે, પણ એ શક્ય એટલો ઓછો, શૂન્ય તો હોય જ નહીં, સમજ્યા? એટલે દરેક વિદ્યુત કોષને પોતાનો કંઈક ને કંઈક આંતરિક અવરોધ તો હોય જ। ક્યાં વિદ્યુત કોષને સારો વિદ્યુત કોષ કહેવાય? તો કે જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ ખૂબ જ ઓછો હોય એ વિદ્યુત કોષ છે, બરાબર, એ સારામાં સારો કહેવાય। કારણ કે એ વિદ્યુત કોષ દ્વારા એની કેપેસિટી પ્રમાણેનો મેક્સિમમ પ્રવાહ આપણને મળે, નહીંતર તો અવરોધ જો વધારે હોય એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો મોટાભાગનો અવરોધની વિરુદ્ધમાં કામ કરવા ન્યાન્યા ખર્ચાઈ જાય એટલે બાર આપણને ઓછો મળે, પણ જો એ અવરોધ ઓછો હોય તો બાર પરિપથમાં આપણને પ્રવાહ જાજો મળે। સારું, અહીંયા તમારી સામે જે બંને વિદ્યુત કોષો જોડ્યા છે એની અંદર તમારે શું જોવાનું છે, શું માર્ક કરવાનું છે? તો કે પ્રથમ વિદ્યુત કોષ છે એનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલો છે। જ્યારે એક કરતાં વધારે વિદ્યુત કોષોને પરિપથની અંદર આવી રીતના જોડવામાં આવે, એટલે કે એકનો ઋણ ધ્રુવ બીજાના ધન ધ્રુવ સાથે અને બીજાનો ઋણ ધ્રુવ ત્રીજાના ધન ધ્રુવ સાથે, એવી રીતના જો ક્રમશઃ એક પછી એક તમે જોડો તો વિદ્યુત કોષોના આવા જોડાણને સહાયક જોડાણ કહેવાય। જો સાંભળજો, સહાયક જોડાણ, શ્રેણી સહાયક કોને કહેવાય એની મેં સ્પષ્ટતા કરી। શ્રેણી જોડાણ એટલે તો હમણાં આને કીધું આપણને ખ્યાલ જ છે, બહુ સરસ જવાબ આપ્યો એને, બરાબર। પણ સહાયક એટલે શું? તો કે એક વિદ્યુત કોષનો ધન ટર્મિનલ બીજા વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે અને બધા જ વિદ્યુત કોષ આવી જ રીતના જોડ્યા હોય તો એને શ્રેણી સહાયક કહેવાય। હવે શ્રેણી વિરોધક મારે સમજાવવાની જરૂર લાગે છે? શબ્દ શું છે કયો જોઈએ તમને, એની મેળે ખ્યાલ આવી ગયો। એકનો ઋણ ધ્રુવ બીજાના ઋણ હારે અને એકનો ધન ધ્રુવ બીજા કોષના ધન હારે, એટલે કે ઋણ અને ઋણ, ધન અને ધન, એમ અંદર અંદર બધાડી દેવાના, બરાબર ને? એટલે એ જોડાણ થયું એને કેવું જોડાણ કહેવાય ભાઈ? વિરોધક જોડાણ કહેવાય। પણ આપણે તો આજે શ્રેણી સહાયક જોડાણની ચર્ચા કરીએ છીએ, વિરોધક માટે હું સૂત્ર તારવીશ ત્યારે છેલ્લે શું ધ્યાન રાખવું એ ચોખવટ કરી નાખીશ, એટલે આપણું કામ પૂરું થાય, બરાબર। હા અહીંયા બે વિદ્યુત કોષો જોડેલા છે, બંનેને શ્રેણીમાં જોડ્યા છે, આથી કરીને બંને જોડાણને કારણે પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ ધારો કે આય છે, આ આય છે। કારણ કે શ્રેણી જોડાણની અંદર આપણે જાણીએ છીએ કે દરેક ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય, એટલે પહેલા વિદ્યુત કોષમાંથી હું જો આય બતાવું તો મારે બીજા વિદ્યુત કોષમાંથી પણ વહેતો વિદ્યુત પ્રવાહ આય જ બતાવવો પડે અને એ આય જ હોય,
કારણ કે શ્રેણી જોડાણની મુખ્ય લાક્ષણિકતા જે છે દરેકમાંથી એક સરખો પ્રવાહ વહેતો હોય, બરાબર? હા, આ આપણે શીખ્યા એનો ફાયદો છે, આ ટોપિક સરળ લાગશે, બરાબર? હવે અહીંયા બે વિદ્યુત કોષો એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. પ્રથમ વિદ્યુત કોષના બે છેડા એટલે આ એ અને બી, બીજા વિદ્યુત કોષના બે છેડા એટલે બી અને સી, અહીંયા બી અને સી. પછી આ છે ને મેં પરિપથ અમસ્તો પૂર્ણ કર્યો છે, એટલે બે વિદ્યુત કોષને કારણે જે પ્રવાહ છે એ આમથી આમ બહાર નીકળી અને પાછો આમ જાય છે દર્શાવવા માટે. બાકી આ તમે ન દોરો તો ચાલે, આપણે ટેક્સ્ટબુકમાં એ દોર્યું નથી તો કાંઈ વાંધો નહીં, દોર્યું હોય તો વધારે સારું. સોનામાં હા જો સુગંધ ભળે, આવું બધું તો બહુ આવડશે, આ આવડે બહુ જોઈએ પાછું. જેમ આમાં કેવા તરત જવાબ આપી દો છો, કહેવતો કહીએ ને બીજી કંઈક વાત કરીએ ત્યાં કેવા તમારા જવાબ ફટાફટ આવે છે, એમ આના જવાબે હવે આવવા જોઈએ, બરાબર? હા, સારું સારું, જવાબ આપતા રહેજો, બરાબર છે? એટલે આપણે શું લખ્યું છે, જો કોઈ પણ વિદ્યુત કોષ હોય તો એ વિદ્યુત કોષ માટે આપણે એના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે એ તાર્યું હતું આની પહેલાંના લેક્ચરમાં, યાદ છે ભાઈ? શું તાર્યું હતું? વી બરોબર એપ્સિલોન માઇનસ આઈ આર, એમાં વી એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એપ્સિલોન એ આપેલા વિદ્યુત કોષનું ઈએમએફ છે, આઈ એ વિદ્યુત કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે, અને આર એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ છે. એમ કરી અને વિદ્યુત કોષનું ઈએમએફ, એના ટર્મિનલ વોલ્ટેજ, એના આંતરિક અવરોધની જે બધી સમજૂતી આપી હતી ને, એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એટલે એ સૂત્ર આ પ્રથમ વિદ્યુત કોષને જો આપણે લાગુ પાડીએ તો અહીંયા મેં લખ્યું છે, બરાબર? સમજો, પ્રથમ કોષના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે પ્રથમ કોષ એટલે આ, એના બે ધ્રુવ એટલે પોઝિટિવ નેગેટિવ એટલે આયા એ અને બી, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે પીડી કહીએ, બરાબર છે ભાઈ? મગજમાં ઉતર્યું, સમજાણું? તો પ્રથમ કોષ માટે જો આપણે આ સૂત્ર લાગુ પાડીએ તો જુઓ શું આવે, વી એ બી બરોબર એપ્સિલોન વન માઇનસ આઈ આર વન. આ આપણે આને લાગુ પાડ્યું, આ એ છે, આ બી છે, એપ્સિલોન વન છે, આર વન છે અને આઈ છે. આ બધાને ધ્યાનમાં રાખીને આ આપણે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખ્યો, એને સમીકરણ નંબર બે કીધું. હાલ ભાઈ છેલ્લે ઉભો થા, હા થા થા થા, સરસ. ચાલ, આ બીજા કોષ માટે મારે આ સૂત્ર લખવું હોય તો કેમ લખાય કે જોઈ. હા બરોબર, વાહ દોસ્ત વાહ, સાવાશ. જો હવે આવડી ગયું છે, આ કોન્ફિડન્સ તમારામાં આવ્યો, મને ગમ્યું, બરાબર? સારું સારું. એટલે બીજા કોષ માટે જો આપણે આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ લાગુ પાડવું હોય તો તમે જાણો છો અહીંયા વી એ બી લખ્યું એની બદલે અહીંયા વી બી સી લખવું પડે, કારણ કે બીજા કોષ માટેના બે છેડા એટલે બી અને સી, બરાબર? અહીંયા એપ્સિલોન વન લખ્યું એની બદલે મારે એપ્સિલોન ટુ લખવું પડે, અને આઈ આર વનની બદલે આઈ આર ટુ લખવું પડે, બરાબર? સાબાશ. એટલે બીજા વિદ્યુત કોષ માટે એટલે લખ્યું છે તે જ રીતે દ્વિતીય કોષના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બી સી બરોબર એપ્સિલોન ટુ માઇનસ આઈ આર ટુ, એને આપણે સમીકરણ નંબર બે કીધું. હવે આ બંને વિદ્યુત કોષને આપણે એકબીજા સાથે શ્રેણીમાં જોડી દીધા છે, બરાબર? આથી કરીને કુલ ટર્મિનલ વોલ્ટેજ મારે જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે, કયો જોઈ, કુલ ટર્મિનલ વોલ્ટેજ જોતા હોય તો, અથવા તો મારે એ અને સી આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય, આ બેની વચ્ચે ઓલા બે સેલ આવી ગયા, બે કોષ આવી ગયા, તો શું લખાય? તેથી શ્રેણી જોડાણના સંયોજનના બે અંત્ય બિંદુઓ, આ શ્રેણી જોડાણ છે આખું, એના બે અંત્ય બિંદુઓ એટલે કે છેડાના બે બિંદુઓ ક્યું, એક એ અને આ બાજુનું એક સી, આ એ અને આ સી, આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ
जेने शू कहवाय वी ए सी बराबर। એટલે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી એ માઇનસ વી સી। તમે જાણો છો જો વિદ્યુત પ્રવાહ છે અહીંયા એ બિંદુએથી આમ ગતિ કરતો 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 ક્યાં ગયો, સી બિંદુ પાસે। એટલે બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એથી સી તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે, તો એ થી સી તરફ વહે છે એનો સીધો અર્થ શું થયો, ખ્યાલ આવ્યો તમને? એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે પરિપથમાં અને સી બિંદુ પાસેનું ઓછું હશે। આથી કરીને તમારે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો હોય તો વી એ માઇનસ વી સી લેવું પડે, બરાબર। હવે વી એ માઇનસ વી સી એટલે હકીકતની અંદર તમે આ જુઓ ને તો તમને ખ્યાલ આવી ગયો, વી એ માઇનસ વી બી વત્તા વી બી માઇનસ વી એ। જો તમે આમાં સાદું રૂપ આપો ને તો અહીંયા માઇનસ વી બી છે, અહીંયા પ્લસ વી બી છે, એટલે વી બી અને વી બી નીકળી ગયા, એટલે અમે હાથ મૂકી દીધો, નીકળી ગયા। કોણ વધ્યું બોલો ભાઈ, કોણ વધ્યું? એ અને સી, બરાબર છે। આથી કરીને વી એ માઇનસ વી સી છે એને આમ પણ લખાય, કઈ રીતે? વી એ માઇનસ વી બી વત્તા વી બી માઇનસ વી સી, બરાબર। જો માથું ખંજવાળવા માંડ્યું કે તો પણ સાહેબ એવું લખ્યું શું કામ, સીધું સરળ હાલતું તો અઘરું શું કામ બનાવ્યું? પણ વિદ્યાર્થી મિત્રો શું કામ એ તમને કહું, અહીંયા હું વી એ માઇનસ વી સી લખીને સીધું કંઈક લખવા જાઉં ને તો તમે બેન્ચ ઉપરથી ઊભા થઈ જાઓ, એ સાહેબ આમ હાલે, એટલે સ્ટેપ એક વધારે લખ્યું। હું અહીંયા વી એ માઇનસ વી બી લખું તો તમે તરત જ છે ને અહીંથી એની કિંમત મૂકી શકો, વી એ બી એટલે વી એ માઇનસ વી બી, પછી વી બી સી એટલે કે વી બી માઇનસ વી સી, એટલે સમીકરણ એક અને સમીકરણ બેની કિંમત મૂકી શકો ને, એટલે એટલે જો બહુ સ્પષ્ટતાપૂર્વક બધા એક 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 સ્ટેપ લખ્યા છે, ક્યાંય તમને મૂંઝાવાની તક જ નથી આપવાની। ઓલો શીરો બનાવે ને મમ્મી અને કેવો લથરાક લઈને ગળે ઉતરી જાય, બસ એમ બધું તમને ગળે ઉતરાવી દેવાનું છે। અને વળી પાછું કેવી રીતે કે એમાં એક પણ સિદ્ધાંત છે ને એની વિરુદ્ધમાં આપણે નહીં જવાનું, ફિઝિક્સનો એક પણ સિદ્ધાંત છે એની વિરુદ્ધમાં નહીં જવાનું, સાચું ફિઝિક્સ શીખવાનું, આપણે રિયલ ફિઝિક્સ કહીએ ને એ પ્યોર ફિઝિક્સ, અને વાત કરવાની અને પાછું સહેલું બનાવવાનું, આ બધું ભેગું કરવાનું, એટલે આ ફિઝિક્સના લેક્ચરમાં તમને બધાને ખૂબ મજા આવે છે અને આવવી જ જોઈએ ને ભાઈ, બરાબર, સારી વાત છે, સારું। આ વી એ માઇનસ વી બીની જગ્યાએ વી એ બી લખ્યું, વી બી માઇનસ વી સીની જગ્યાએ વી બી સી લખ્યું, વી એ બી એટલે સમીકરણ નંબર એક, વી બી સી એટલે સમીકરણ નંબર બે, સમીકરણ એક અને બેની કિંમત મૂકી દો, એપ્સિલોન વન માઇનસ આઈ આર વન, અને આમની જગ્યાએ એપ્સિલોન ટુ માઇનસ આઈ આર ટુ, બરાબર। આનું સાદુરૂપ આપો એટલે શું મળે, કયો જોઈ, વી એ સી એટલે કે એ અને સી આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, એપ્સિલોન વન વત્તા એપ્સિલોન ટુ, આનું સાદુરૂપ આપવાનું છે, બીજું કાંઈ નહીં, બરાબર। એપ્સિલોનવાળા પદ છે એ સાથે રાખ્યા અને આઈ ઇન્ટુ આરવાળા પદ છે એને સાથે રાખ્યા, એમાં આઈ તો બેની અંદર સરખો છે એટલે સામાન્ય કાઢી નાખીએ આપણે કાઉન્સની બહાર, એટલે એપ્સિલોન વન વત્તા એપ્સિલોન ટુ માઇનસ આ જે આપ્યું પદ ઈ અને આ પદ આપ્યું, આ બંને પદમાંથી આઈ સામાન્ય નીકળે, માઇનસ નિશાની સામાન્ય નીકળે, માઇનસ આઈ કાઉન્સમાં આર વન વત્તા આર ટુ, આને સમીકરણ નંબર ત્રણ કીધું, અહીં સુધી પહોંચ્યા। હવે તમને એમ કહેવામાં આવે કે આ જે સંયોજન આપ્યું છે એ સંયોજનનું સમતુલ્ય ઈએમએફ કેટલું, ઇક્વિવિલન્ટ ઈએમએફ કેટલું, બરાબર, તો આપણે આવું કહેવાનું કે અહીંયા તો બે જ વિદ્યુત કોષ જોડ્યા છે પણ બેની બદલે ગમે તેટલા જોડ્યા હોય એ બધા વિદ્યુત કોષોને છોડી અને એક બાજુ મૂકી દો, અને એક એવો વિદ્યુત કોષ તમે જોડો કે એ વિદ્યુત કોષ જોડ્યા પછી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઓલા જ્યારે જોડ્યા હતા ત્યારે જે પ્રવાહ વહેતો હતો ને એટલો જ વિદ્યુત પ્રવાહ આ એક જોડીએ ત્યારે વહે, તો તમે જે આ એક જે જોડ્યો છે
એને અગાઉ જે આ જોડ્યા હતા એનો સમતુલ્ય EMF કહેવાય. ટૂંકમાં અવરોધ હોય કે વિદ્યુત કોષ હોય એનો સમતુલ્ય શબ્દનો અર્થ એવો જ થાય કે એક કરતાં જાજા જોડ્યા હોય એ બધા છોડી નાખો અને એની બદલે એક જોડો. તો એક જોડ્યા પછી કુલ પ્રવાહ બદલાવો જોઈએ નહીં, એટલે કે આ બધા જોડ્યા હતા ત્યારે જે પ્રવાહ વહેતો હોય ને ઓલો એક જોડીએ ત્યારે એટલો જ વહેવો જોઈએ, બરાબર. પછી અવરોધ હોય કે પછી વિદ્યુત કોષ હોય, બરાબર, અવરોધ હોય તો એને સમતુલ્ય અવરોધ કહેવાય, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય, અને જો વિદ્યુત કોષ હોય તો એને સમતુલ્ય EMF કહેવાય, ઇક્વિવેલન્ટ EMF. એટલે એ નાની એવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સામે પાછી દોરી છે. જો આ બંને વિદ્યુત કોષોને છોડી નાખ્યા અને એની બદલે એક વિદ્યુત કોષ આપણે જોડ્યો કે એ જોડ્યા પછી પરિપથનો કુલ પ્રવાહ I છે એ બદલાવો જોઈએ નહીં, તો જ અહીંયા જોડેલો આ વિદ્યુત કોષ છે એને આ બંને વિદ્યુત કોષનો સમતુલ્ય વિદ્યુત કોષ અથવા તો આ બંને વિદ્યુત કોષના EMFનું સમતુલ્ય EMF કહેવાય. અને આ વખતે આ જે વિદ્યુત કોષ હોય એનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, આંતરિક અવરોધ હોય, એને આપેલા પરિપથનો પરિણામી આંતરિક અવરોધ કહેવાય, ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, બરાબર. એટલે આપણે આ જે સમીકરણ આપ્યું છે ત્યાં પણ જો મેં A અને C, અહીંયા A હતું અહીંયા C હતું, તો અહીંયા A અને C રાખ્યું છે, વહેતો વિદ્યુત પ્રવાહ I રાખ્યો છે, અહીંયા હતો A જ. અને આના માટે જો આપણે લખવું હોય તો કેમ લખાય, બહુ અગત્યની વાત તમારી સામે મૂકી હો, સમતુલ્ય EMFની ભૂલાવી ન જોઈએ. અને જ્યાં જ્યાં અગત્યની વાત આવે ને ત્યાં ત્યાં છે ને આપણે ખાસ બોર્ડ વર્કની અંદર અંગુલી નિર્દેશ આવે છે, એ બધા અગત્યના પોઈન્ટ હોય ત્યાં જ અંગુલી નિર્દેશ આવે, એટલે એ બધા નોટબુકની અંદર ખાસ તમારે આમ નિશાની કરવાની. જો શું લખ્યું, જો આપણે આ સંયોજનના સ્થાને A અને C વચ્ચે એપ્સિલોન ઇક્વિવેલન્ટ જેટલું EMF અને R ઇક્વિવેલન્ટ જેટલો આંતરિક અવરોધ ધરાવતો એક જ કોષ મૂકીએ તો એના માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર ફરીથીનું VAC બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ, આ છે એને સમીકરણ નંબર 4 કયો. વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 અને સમીકરણ 4 એ બંને સમીકરણ A અને C આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જ બતાવે છે. એટલે તમે સમીકરણ નંબર 3 અને 4 છે ને એને સરખાવી શકો. અહીંયા સમીકરણ નંબર 3 છે, અહીંયા સમીકરણ નંબર 4 છે, સરખાવો જોઈએ. તો જો આમ સરખાવવાનું, ડાબી બાજુ બરાબર ડાબી બાજુ સરખાવવાની, જમણી બાજુ બરાબર હા આવડે જ ને જમણી બાજુ સરખાવવાની, બરાબર ને. વાહ ભાઈ વાહ, જલસો પડી ગયો, સહેલું થઈ ગયું ભાઈ. જો આ બે તો સરખાવી દીધા, આને મારે સરખાવવું હોય તો આની આરે સરખાવવું પડે, બરાબર કે નહીં, આની આરે. એટલે એનો અર્થ એવો થયો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, હા એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2, જો આવડી ગયું, હા બરાબર છે, સાબાશ. તો પછી મને કયો જોઈ, આ માઇનસ પદ અહીંયા આપ્યું, એ માઇનસ પદ અહીંયા આપ્યું, આઈ અહીંયા આપ્યું, તો આઈ અહીંયા આપ્યું, તો આના બરાબર શું લખવું. વાહ વાહ, શું વાત છે, બધાને હાથ ઊંચા થઈ ગયા, મૂકી જો, તો પછી કોઈ નથી પૂછવું, બધાને જ આવડે છે, સારી વાત. આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર 1 વત્તા આર 2, બરોબર. તો આ જે સરખામણી કરીને એને પાછી આપણે લખીને બતાવવી પડે, કારણ કે સરવાળો તો આવો પ્રશ્ન કોઈ પૂછાય તો આપણે કઈ રીતે લખ્યું હોય તો આપણો પ્રશ્ન સારો લાગે અને તપાસનાર છે એ પણ ખુશ થઈ જાય. હવે એ ખુશ થઈ જાય એટલે તમારું કામ પૂરું. એટલે આ બોર્ડ વર્કની અંદર બધું જ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત અને દરેક સમીકરણને બોક્સમાં મૂકીને દર્શાવ્યો, શું કામ, તો કે હું જેવું કામ કરું એવું કામ કરવાની તમને સૌને ઈચ્છા થાય. તમારી નોટબુકમાં આવું જ કામ હોવું જોઈએ. 11મા ધોરણમાં હું રોજ દરેક લેક્ચરમાં આ વાત તમારી સામે મૂકતો, એટલે આપણે કોઈ દિવસ નબળું બોર્ડ વર્ક કર્યું જ નથી. શું કામ,
તમે મને કરતા જોવો તો તમને કરવાની ઈચ્છા થાય ને ભાઈ, એટલે ખાસ રસ લઈને આ બધું છે ને આપણે તમને ટેવ પડે અને તમે જોયેલી સારી વસ્તુ સુઘડ અને સ્વચ્છ રીતે અને મુદ્દા વાઇઝ લખતા શીખો, બહુ કામ લાગશે. આ 12મા ધોરણમાં તો ઠીક, જ્યાં સુધી તમારું એજ્યુકેશન સારું રહેશે ત્યાં સુધી જો આ ટેવ પડી ગઈ ને કાયમ ખાતે તમે મને યાદ કરશો કે ભાઈ આ મહેશભાઈએ બધી વાત આપણને કરી હતી. હો હાલો હાલો વાંધો નહીં, હાલો જાઓ જો પાછા હતા ત્યાંથી આવી જઈએ. હા સારું, સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 આ બંનેને સરખાવતા એપ્સિલોન ઇક્વિવલન્ટ બરોબર એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 તથા આર ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર 1 વત્તા આર 2 મળે છે. આ જે આપણને મળ્યું ને ભાઈ એને શું કહેવાય? જુઓ લખ્યું, શ્રેણી સહાયકનું સૂત્ર કહેવાય. સહાયક હું કામ કીધું, એકનો ઋણ ટર્મિનલ બીજાના ધન આરે જોડ્યો છે એટલે. પણ વિરોધક કીધું હોય તો સાહેબ કાંઈ નહીં, હવે હું એકની એક વાત છે એ પછી પૂછપૂછ કરો છો. હવે આવડી ગયું? શું આવડી ગયું? હા કહે જોઈ, ઊભો થા એ બેન, તમે ઊભા થાવ, તું બેહી જા ભાઈ. હા બેન કયો જોઈ? હા જો બેનનું ધ્યાન છે હો ભાઈ. હા આવડી ગયું કે ભાઈ એકનો ઋણ ટર્મિનલ બીજાના ધન આરે જોડ્યો હોય તો સરવાળાની બદલે બાદબાકી કરવાની ઈએમએફમાં, પણ અવરોધની બાદબાકી ન થાય. અવરોધમાં તો હંમેશા સરવાળો જ થાય શ્રેણીમાં, બરોબર ને? હા સાબાશ સાબાશ, હું વાત છે હે, વાહ ભાઈ સારું. આ જ રીતે શ્રેણી વિરોધકનું સૂત્ર લખવું હોય તો જો હમણાં આપણે બેને વાત કરી એ પ્રમાણે સરવાળાની બદલે શું કરવાનું? બાદબાકી. પરંતુ અવરોધની અંદર તો હંમેશા સરવાળો જ હોય. અહીંયા તમે આમાંથી આ વાત કરો છો એટલે આપણે એવું માનીને ચાલીએ છીએ કે પ્રથમ કોષ છે એનું ઈએમએફ વધારે છે અને બીજો જે કોષ છે એનું ઈએમએફ ઓછું છે. કારણ કે બેમાંથી જે કોષનું ઈએમએફ વધારે હોય ને એમાંથી ઓછું ઈએમએફ વાળો વિદ્યુત કોષનું ઈએમએફ બાદ કરાય, બરોબર? સારું, આ બધી જે વાત કરી એમાં સહાયક અને વિરોધકની વાત આવે તો ક્યારે ધન લેવું એપ્સિલોન 1 અને ક્યારે ઋણ લેવું એ યાદ કેમ રખાય? કારણ કે દરેક લેક્ચરમાં છે ને યાદ રાખવા માટેની એક એક ટેકનિક આપવાનો હું દર વખતે પ્રયત્ન કરું છું. આ બધી ટેકનિક ભેગી કરો ને એટલે ફિઝિક્સ તો તમે બધાને શીખવાડવા માંડશો, તમને સમજાઈ જાય એટલે તમે બીજાને શીખવાડી જ શકો, બરોબર? અને આ આપણે કરવાનું છે, બરોબર? સારું સારું, જો શું લખ્યું છે ખાસ ધ્યાન દઈને વાત જોજો. આ અગત્યનો પોઈન્ટ આવ્યો ટૂંકમાં, એટલે આ બધી વાત કર્યા પછી હવે ઇન શોર્ટ ટૂંકમાં, જે કોષના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તેના માટે વી બરોબર એપ્સિલોન માઇનસ IR લખાય, પરંતુ જે કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, આમ ધનમાંથી બહાર ન નીકળે એની બદલે બોલો ઋણમાંથી બહાર નીકળે, તો બહાર નીકળતો હોય તેના માટે વી બરોબર એપ્સિલોન માઇનસ IR ન લખતા શું લખવાનું? માઇનસ એપ્સિલોન માઇનસ IR લખવાનું. એટલે વિરોધક આવે તો એ બાદબાકી શું કામ થઈ એ આપણને ખ્યાલ આવી ગયો, બરોબર? શ્રેણી સહાયક સંયોજનમાં રહેલા N કોષો માટે આ બેનો જોડાયો, પણ N કોષ શ્રેણી સહાયકમાં જોડી દીધા હો ભાઈ, બધાને સહાયકમાં. એકનો ધન ધ્રુવ બીજાના ઋણ આરે, બીજાનો ધન ધ્રુવ ત્રીજાના ઋણ આરે, ત્રીજાનો ચોથો, ચોથાના પાંચમા, એમ કહીને N. તો વ્યાપક અર્થની અંદર આજે અહીંયા અર્થઘટન આપણે લખ્યું એ વ્યાપક અર્થમાં લખવો શું લખાય કયો જોઈએ? તો કે અહીંયા બેનો સરવાળો કર્યો તો સામે N વિદ્યુત કોષના ઈએમએફનો સરવાળો કરવાનો, અહીંયા બે આંતરિક અવરોધનો સરવાળો કર્યો તો સામે N આંતરિક અવરોધનો સરવાળો કરવાનો, બરોબર છે? વાત થઈ ગઈ પૂરી? એટલે જો અહીંયા લખી નાખ્યું N માટે લખી નાખ્યું એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 વત્તા એપ્સિલોન 3 અપ ટુ એપ્સિલોન N, એવી રીતે R1 વત્તા R2 વત્તા R3 અપ ટુ RN, બરોબર? એટલે વ્યાપક અર્થમાં સૂત્ર કેમ લખાય એ પણ વાત કરી, બરોબર? હવે આ બધી વાત કર્યા પછી છેલ્લે આ લેક્ચરની પૂર્ણાહુતિની પ્રસાદી તો આપવી પડે ને તમને, આ પ્રસાદી છે. જો મમળાવજો બધાય,
વિશ્વાસપૂર્વક લેજો. શું કીધું છે? જો કોઈ કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો તેનું ઈએમએફ ઋણ લેવું, એટલે કે જો અહીંયા ઈએમએફ ઋણ લીધું છે બરોબર, અને આ રીતના આપણે વિદ્યુત કોષ છે એના સંયોજનની અંદર શ્રેણી જોડાણની વાત કરી. એમાં પાછા બે પેટા પ્રકાર લઈ લીધા, સહાયક જોડાણ અને વિરોધક જોડાણ. હવે પછીનું આપણું જે લેક્ચર આવશે એની અંદર આપણે આ બધા વિદ્યુત કોષો છે એના સમાંતર જોડાણની વાત કરશું, અને પછી આવશે એનું મિશ્ર જોડાણ. હવે આ પાઠની અંદર ધીમે 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 બધી થિયરી તૈયાર થવા તરફ છે, હોમવર્ક તપાસવાનો સમય આવી ગયો. કરો છો ને, નોટ બનાવો છો ને ભાઈ? હા, જે રીતે 11મા ધોરણમાં આખા ફિઝિક્સની નોટ બનાવી હતી સરસ મજાની, આ તો ઠીક છે પરીક્ષા ન લેવાની, પણ જો પરીક્ષા લેવાની હોત તો મને વિશ્વાસ હતો તમારે કોઈને ફિઝિક્સની અંદર કોઈ તકલીફ ન પડત. આયોજન જ આપણે એ રીતના કર્યું છે ને, બરાબર. સારું સારું, બહુ મજા આવી ગઈ. આજે તમે જે બધા જવાબ આપ્યા ને, ખરેખર હું ખુશ થઈ ગયો. આમ રોજ જવાબ આપવાના, જવાબ ખોટો પડે એનાથી નહીં મૂંઝાવાનો, બરાબર. પણ જવાબ આપવાનો પ્રયત્ન કરો, તમારા મગજમાં જે વિચાર છે ને એને બહાર કાઢીને અમને આપો, પછી અમે કહેશું કે ભાઈ નહીં આની અંદર આમ ને આની અંદર આમ, કદાચ જવાબ ખોટો પડે તો આપણે મારવા માંડીએ. માર્યા કોઈ દિવસ આપણે નહીં, બરાબર ને? આનંદ કરવાનું, ભણવાનું આ કંઈ અઘરું છે જ નહીં ભાઈ, બરાબર. ચાલો આજનું આપણે આ લેક્ચર નંબર 12 છે અહીંયા પૂરું કરીએ. સરસ મજાનું આ બધું આપણે તમને રોજ કહીએ છીએ એ જ પ્રમાણે નિયમિત રીતે કરતા રહ્યો, રોજ આપણે મળતા રહેશું. તમને બધાને હું જોઈ શકું છું, હું તમે બધા મને જોઈ શકો છો. તમે કહેશો સાહેબ તમે અમને કેમ જોવો, તો અમારી પાછળ દિવ્ય દ્રષ્ટિ હોય ને ફિઝિક્સની, સમજ્યા? તમારા બધાયના સ્કૂલની અંદર ફોટા છે ને, બસ આ ફોટા જોઈને જો ભણાવું છું એટલે મને બહુ મજા આવે છે તમારી યારે ભણાવવાની, તમારી યારે રહેવાની, બરાબર. બસ આ જ ફાયદો છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. હવે લેક્ચર નંબર 13ની અંદર પાછા આપણે બધાએ પાછા મળીશું. ત્યાં સુધી તમે બધા આનંદ કરતા કરતા ભણો અને ખૂબ જ ખુશીથી હોમવર્ક કરો એવી તમને બધાને શુભેચ્છાઓ. ઓલ ધી બેસ્ટ.